नमस्ते विद्यार्थी मित्रों, सेंट जेवियर्स परिवार तमारो स्वागत करे छे। आजे आपणे गुजराती व्याकरणमां बराबर लेखन विभागमां वार्ता शीखीशुं। वार्ता सांभळवी तो तमने बधाने गमे ने? हा, तो तमे पण વેકેશનમાં વાર્તાના પુસ્તકો વાંચ્યા હશે। હમણાં તો તમે શાળાએ આવતા નથી, તો રજા જેવું છે, તો તમે આદરણીય પુસ્તકો વાંચ્યા હશે। ન વાંચ્યા હોય તો હવે વાંચજો, બરાબર ને? અનવી વાર્તા વાંચજો, યાદ રાખજો, અને જ્યારે આપણી શાળા ખુલે ત્યારે તમે અમને સંભળાવશો, તો સંભળાવશો ને મને વાર્તા? હા, બરાબર। હવે આજે આપણે તમારી વાર્તા નંબર 3, તમે કહેશો કે વાર્તા કેમ 3 લાગી, તો આપણે પ્રથમ સત્રમાં બે વાર્તા ભણી ગયા છીએ। આજે આપણે આ ધોરણમાં ત્રીજી વાર્તા શીખીશું, એટલે આઠમની પહેલી, પણ આખા વર્ષ દરમિયાન આ ત્રીજી વાર્તા છે, સમજદાર બકરી। હવે તમે બધા આ વાર્તા સાંભળી સાંભળી છે કે નહીં? જો તમે અહીંયા શાળામાં હાજર હો તો હું આ વાર્તા તમારી પાસેથી સાંભળું, બરાબર ને? પણ કાંઈ વાંધો નહીં, આજે હું તમને વાર્તા સમજાવું છું। હવે અહીંયા આપણે આ વાર્તામાંથી ઘણું બધું શીખવાનું છે કે આપણે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ઝઘડો કે લડવું જોઈએ નહીં, બસ સમજદારી કાર્ય કરશું તો એ કાર્ય સરસ રીતે ઉકેલી જશે। હવે અહીંયા બે એક ગામ હોય છે, એ ગામ વચ્ચે એક બરાબર અને બીજા ગામ વચ્ચે એક નદી પસાર થતી હોય છે। એ નદી ઉપર એક પુલ હોય છે, તો પુલ કેવો હોય છે? સાંકડો હોય છે। કેવો હોય છે? સાંકડો। અને એક સાથે બે જણા ઝડપથી પસાર થઈ શકે નહીં। હવે આમ એવું થાય છે કે એક છેડેથી એક બકરી આવે છે, બીજા છેડેથી બીજી બકરી આવે છે, બંને જણી સામ સામે આવી જાય છે। એટલે હવે કામ એક બકરી પાછે જવું પડે, કામ બીજી બકરી પાછળ સામે જવું પડે, પણ અહીંયા બે બકરી શું થાય છે, થોડી ગરુભાવે અને થોડું વિચારી અને સમજદારીથી કામ લે છે, શું લે છે? આમાંથી એક બકરી બેસી જાય છે અને બીજી બકરી એનામાંથી કૂદકો મારી અને ચાલી જાય છે, અને પછી જે બીજી બકરી નીચે બેઠી હોય છે તે પણ ઊભી થઈ અને ત્યાંથી ચાલી જાય છે। એટલે આ રીતે બંને બકરીઓ છે સમજદારીથી શું કરે છે, પુલ પસાર કરે છે, બરાબર છે? પણ હવે કેવું બને છે, તમે જો હવે આ પુલ ઉપરથી બે કૂતરા પસાર થાય છે, એક છેડેથી એક કૂતરો, બીજા છેડેથી બીજો કૂતરો, બરાબર? બંને પસાર થાય છે, બંને વચ્ચે આવીને ભરી જાય છે, અને પોલો કે હું જાઉં, પોલો કે હું જાઉં, અને પછી શું થાય છે, બંને વચ્ચે ભૂ ભૂ ચાલુ થઈ જાય છે, બરાબર? ઘમાસાણ યુદ્ધ ચાલુ થઈ જાય છે, અને છેવટે બંને જણા લડતા લડતા શું થાય છે, નદીમાં પડી જાય છે। હવે જો આ લોકોએ પેલી સમજદાર બકરીની જેમ સમજ કેળવી હોય અને હું જાઉં હું જાઉં એમ ન વિચાર્યું હોય, અને જો એની સાથે જેમ જ સમજદારીથી કામ લીધું હોય, તો બંને કૂતરા આરામથી પુલ પાર કરી શકે। તો તમારે પણ આવું કોઈ ટ્રાફિકમાં ક્યાંક ફસાઈ જાઓ તો ના, પહેલાં હું જાઉં પહેલાં હું જાઉં નહીં, ક્યાં લાઈનમાં જતા હોય તો બધા લાઈનમાં જાઉં, સરસ રીતે જાઓ, કારણ કે સમજદારીથી કામ કરીશું તો આપણું કાર્ય છે એ ચોક્કસ ગુણે સરસ રીતે પૂર્ણ થશે, અને આપણે એમાં આગળ પણ વધીશું અને લોકોની વાવડી પણ મેળવીશું કે જો આની મુશ્કેલીમાં આપણે પેલો સમજદારીથી કાર્ય કર્યું। તો વિદ્યાર્થીઓ, તમે આ વાર્તા યાદમાં લેવી હશે સરસ રીતે, બરાબર છે? આપણે કાર્ય વાર્તાઓ છે એ ચોપડીમાં વાંચીશું અને યાદ પણ રાખીશું, તો યાદ કહીએ છો ને વાર્તા સરસ રીતે, બરાબર? તમારી વ્યાકરણ ચોપડીમાં આ વાર્તા આપેલી છે અને યાદ પણ રાખવાની છે। ચલો હું તમારી સાથે આ વાર્તા વાંચતી જઈશ, પછી તમે પણ યાદ રાખી લેજો અને પછી તમારી નોટમાં સરસ અક્ષર લખી નાખશો ને? તો ચાલો મારી સાથે વાર્તાનો આનંદ આપણે લઈએ। વાર્તા નંબર 3, સમજદાર બકરીઓ। હવે આપણે પ્રથમ સત્રમાં વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું તે જોઈ ગયા હતા, ફરી એકવાર એની ચર્ચા કરી લઈએ જેથી તમે વાર્તા લખો તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને લખવાના છે। મુદ્દાઓ કે રૂપરેખા વાંચી વાર્તા બરાબર સમજી, મુદ્દા બરાબર જે આપેલા હોય
એ બરાબર જોઈ સમજી અને બરાબર સમજી લેવાના પહેલાં, વાર્તાનો આરંભ, મધ્ય અને અંત વિચારી લેવાનું પહેલેથી. વાર્તા એટલી બધી લાંબી પણ ન હોય છે, એટલે કે ટૂંકામાં અને સરસ રીતે લખાણ હોવું જોઈએ. વાર્તાનો એક એક મુદ્દો ધ્યાનમાં લઈ વાર્તા રસપ્રદ બને તેમ લખો. વાર્તા ટૂંકા અને સરળ વાક્યોમાં લખો. વાર્તા હંમેશા ભૂતકાળમાં લખો. વાર્તાને અનુરૂપ ફકરો પાડો. જરૂર જણાય ત્યાં રૂઢિપ્રયોગો અને કહેવતોનો ઉપયોગ કરો. વાર્તા બિનજરૂરી લાંબી ન થાય તેનો ખ્યાલ રાખો. વાર્તાને યોગ્ય શીર્ષક આપો. વાર્તાને અંતે તેમાંથી મળતો બોધ જણાવો. જોડણી અને વિરામચિહ્નોનો ખ્યાલ રાખો. ખાસ કરીને વાર્તા લખતી વખતે મુદ્દાસર લખવી અને જોડણી અને વિરામચિહ્નોની ભૂલ ન થાય. પછી વાર્તા છે હંમેશા શેમાં ભૂતકાળમાં લખવાની. અને વધારે પડતી લાંબી વાર્તાઓ છે, બિનજરૂરી લખાણ લખ્યું હોય તો વાર્તા કેવી થઈ જાય, અરોચક બની જાય. તો આપણે વાર્તા કેવી બનાવી છે કે જેલો વાંચવાથી આનંદ આવે, અને વાર્તાને હંમેશા યોગ્ય શીર્ષક આપવાનું. તો તમને અહીંયા વાર્તા લખતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું તે બાબતો યાદ રહી ગઈ હશે, ધ્યાનમાં આવી ગઈ હશે. આપણે પ્રથમ સત્રમાં પણ આની ચર્ચા કરી ગયા હતા, ફરી આપણે આને રિવાઇન્ડ કરી નાખી છે. વાર્તા સમજદાર બકરિયું. એક નદી હતી, તેના ઉપર એક સાંકડો પુલ હતો. એક વખત બે બકરીઓ પુલના સામસામેના છેડાથી આવી, બંને પુલની વચ્ચે ભેગી થઈ. પુલ એટલો સાંકડો હતો કે બંને એકસાથે પસાર થઈ શકે તેમ ન હતું. બંને બકરીઓ સમજદાર હતી. એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપરથી પસાર થઈ ગઈ. બરાબર, બકરીઓ કેવી હતી? સમજદાર હતી. પુલ સાંકડો હતો એટલે એક બેસી ગઈ અને બીજી એના ઉપરથી પસાર થઈ ગઈ. હવે થોડા સમય બાદ બે કૂતરાઓ પુલના બે છેડેથી સામસામે આવ્યા અને બંને કૂતરાઓ પુલની વચ્ચે ભેગા થયા. પુલ એટલો સાંકડો હતો કે બંને કૂતરાઓ માટે પણ એકસાથે પુલ પરથી પસાર થવાનું શક્ય ન હતું. હવે બંને કૂતરાઓ કેવા હતા? ઝઘડાળુ હતા. તે એકબીજાની સામે ભસવા લાગ્યા અને એકબીજાને પાછા ધકેલવા લાગ્યા. તેમ કરતાં તેઓ ઝઘડી પડ્યા અને નદીમાં પડીને મરી ગયા. જો બકરીઓ શું કર્યું? સમજદારી દાખવી અને એમાંથી એક બેસી ગઈ અને બીજી તેના ઉપરથી કૂદીને પસાર થઈ ગઈ. જ્યારે કૂતરાઓ કેવા હતા? બંને ઝઘડાળુ હતા અને એના કારણે શું થઈ ગયું? પોતાના ઈગોના કારણે, બરાબર ને, કે ના હું પેલો જાઉં, હું પેલો જાઉં, તો એકબીજાની સામે ભસવા લાગ્યા અને ત્યાં ઝઘડો કરવા લાગ્યા, એકબીજાને પાછા ધકેલવા લાગ્યા. અને આમ કરતાં કરતાં બંને વચ્ચે બહુ ઝઘડો થઈ ગયો અને શું થઈ ગયું? આના કારણે બંને નદીમાં પડીને મરી ગયા. તો હવે આપણે આનો બોધ જોશું તો આ વાર્તા પરથી બોધ મળે છે કે આફતના સમયે આપણે ઝઘડવું ન જોઈએ, પણ સમજદારીથી કામ કરવું જોઈએ. બરાબર, આ વાર્તા પરથી આપણને બોધ શું મળે છે કે ક્યારે કોઈ મુશ્કેલી આવે કોઈ એવું, તો આપણે એ સમયે ઝઘડવું ન જોઈએ પણ શાંતિથી એનો ઉકેલ કાઢશું તો અને સમજદારીથી કામ લેશું તો તે કામ સરળતાથી પતી જશે, પૂર્ણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વાર્તા છે એનું વાંચન પણ કરી નાખ્યું અને તમને તે યાદ પણ રહી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી નિબંધની નોટમાં બરાબર સેકન્ડ સેમનું પેજ કરી અને તમારે સરસ અક્ષરે આ વાર્તા લખવાની છે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.